ના ઉપાધ્યક્ષ સેવા શ્રી પ્રેમાભાઈ, જિલ્લા પ્રમુખ શ્રી કરશન કાકા, જિલ્લા અને તાલુકા ટીમના આપ સૌ સાથી મિત્રો, બિલકુલ ટૂંકી નોટિસમાં જ આમ તો તમે બધા આવ્યા છો એટલે તમારો સૌને અભિનંદન અને આભાર બંને. આ યાત્રા શરૂ કરવા પાછળનો હેતુ કરશન કાકાએ અને પ્રેમાભાઈએ આપને કહ્યો છે. મૂળ વાત એમ બની, ગુજરાતમાં પાર્ટીએ એટલા માટે મેદાનમાં આવવું પડ્યું કે ગુજરાતના લોકોને, એમાંય ખાસ તો ગામડામાં વસતા લોકોને, ખેડૂતોને, પશુપાલકોને, ખેતમજૂરોને ધર્મ અને નાતજાતના નશામાં ડૂબાડીને એમની પાસેથી જે લેવા જેવું હતું એ એમની શાશ્વત સંપત્તિ એટલે કે જમીન અને પાણી પડાવી લેવાના એક પછી એક કાયદા ગુજરાત સરકારે પસાર કર્યા. 2009માં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન એક્ટ પસાર કર્યો, જેમાં ખેડૂતોની 50% જમીન માત્ર એક જાહેરનામું બહાર પાડીને લઈ શકાય. એ 50% જમીનનું કોઈ વળતર ચૂકવવાની કાયદામાં જોગવાઈ નથી. એટલે જ્યાં પણ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન જાહેર કરે જાહેરનામાથી, ત્યાં 10 વીઘાનો ખેડૂત તરત જ 5 વીઘાનો ખેડૂત થઈ જાય અને એને 1 રૂપિયો વળતર મળે નહીં. એવી જ રીતે 2013માં સિંચાઈનો નવો કાયદો બનાવ્યો, જેમાં નહેરની વ્યાખ્યા બદલીને લગભગ બધી જ જમીન, એમાં વ્યાખ્યા એવી કરી છે કાયદામાં કે જ્યાંથી વરસાદી પાણી કુદરતી રીતે પસાર થતું હોય અથવા જ્યાં વરસાદી પાણી કુદરતી રીતે એકઠું થતું હોય, એટલે તમામ વેળા, વોંકળા, નદી, તળાવ આ બધું જ નહેરમાં સમાવેશ કરી લીધો અને એના ઉપર નહેર અધિકારીની નિમણૂક કરી. નહેર અધિકારીને એટલા બધા અધિકાર આપી દીધા કે એની મંજૂરી વગર તમે નહેર વિસ્તારમાંથી જો પસાર થાઓ, તમારા પશુ પસાર કરો, વાહન પસાર કરો, તો 5,000 રૂપિયા સુધીનો દંડ અને 3 મહિના સુધીની સજા થઈ શકે. એવી જ રીતે જો કોઈ ત્યાંથી રેતી લે, બળતણનું લાકડું લે, ઘાસ લે, ઢોર ચરાવે, તો 6 મહિના સુધીની સજા અને 10,000 રૂપિયા સુધીનો દંડ થાય એવી આ નવી સિંચાઈના કાયદામાં જોગવાઈ કરી છે. ખેડૂત સીધી સિંચાઈ લેતો હોય કે ના લેતો હોય, પણ જો નહેર અધિકારીને એમ લાગે કે એના બોર કે કૂવામાં આ નહેરમાંથી વરસાદનું પાણી જમીને પસાર થયું છે, તો એવા ખેડૂતને એ સિંચાઈનું બિલ આપે અને ખેડૂતે એ બિલ ભરવું પડે. જો તમે આ દંડ ના ભરો, આ બિલ ના ભરો, તો એ તમારી જમીન ઉપર બાકી મહેસૂલ બોલાય અને સતત બાકી મહેસૂલ રહે એટલે કોઈ પણ ખેડૂતની જમીન સરકાર દાખલ થઈ જાય, જમીનના 7/12માં શ્રી સરકાર લખાઈ જાય. એના પછી એમણે ટાઉન પ્લાનિંગ એક્ટમાં ફેરફાર કર્યો, સાથણીના કાયદામાં ફેરફાર કર્યો, ગણોત ધારામાં ફેરફાર કર્યો, ટોચ મર્યાદામાં ફેરફાર કર્યો, એમ એક પછી એક કાયદાકીય ફેરફારો કરીને ગામડાના લોકોને આ શાશ્વત સંપત્તિથી ઉખેડી નાખવાનું રીતસરનું એક ષડયંત્ર આ સરકારે છેલ્લા 28 વર્ષમાં કર્યું છે. લોકો ધર્મ અને નાતજાતના નશામાં રહ્યા એટલે એમને ખબર ના રહી કે કાયદા શું શું બદલાઈ ગયા. બધાનું ધ્યાન મંદિર બાજુ, કોઈનું ધ્યાન નહેર બાજુ હતું નહીં. એમાં હવે નહેર ખાનગી થઈ જવાની છે. જેમ બધું જ વેચાઈ રહ્યું છે એમ ધીરે ધીરે નહેરો પણ ખાનગી ઉદ્યોગપતિઓને ચલાવવા માટે આપી દેશે. તો આ જે કંઈ ખેડૂતોના હાથમાંથી, ગામડાના હાથમાંથી જઈ રહ્યું છે એના કારણે આ બધું પડાવી લેવા માટે આપણને ધર્મનો નશો ચડાવ્યો. નશામાં માણસ વિવેકભાન ગુમાવી દે અને એમાં આપણે જે વિવેકભાન ગુમાવ્યું એને કારણે આ બધું લૂંટાયું છે. આપણું આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે એ કર્તવ્ય, ફરજ છે કે આપણે ગામડે ગામડે, ઘરે ઘરે જઈને આ જે કંઈ ગામડાના વિરુદ્ધના કાયદા પસાર થયા છે એ કાયદાઓ વિશે લોકોને સમજાવીએ. એમણે જે માનસિક ગુલામી સ્વીકારી લીધી છે ડરના કારણે, એ માનસિક ગુલામીમાંથી એમને મુક્ત કરીએ અને જે વાસ્તવિક ધરતી છે, વાસ્તવિક ફેરફારો છે, આ બધું જ ગૂગલ પર PDF ફાઇલો મળે છે. કોઈને પણ જોઈએ તો એમને ડાઉનલોડ કરીને વંચાવો, પણ એમની આંખો ઉગાડવી એ આપણું કામ છે અને એ કામ તમે બધા સૌ જ સારી રીતે કરી રહ્યા છો એનો અમને આનંદ છે. આભાર.